गुड मॉर्निंग स्टूडेंट्स, गया लेक्चर की अंदर मैं तमने बात करी थी कि आपणे बावड़ छे ए पाठनो अभ्यास करवानो छे। ध बबूल एटले बावड़, ईज एटले छे, ब्यूटिफुल एटले सुंदर, बावड़ सुंदर छे। अने पछी एनु क्वेश्चन टेग बनावेलू छे। क्वेश्चन टेग केम बने तो कि आपणने जे सहायकारक क्रियापद आपेलू छे एने पहेला लखवानुं थाय, पछी आपणने જે વાક્ય આપેલું છે એ હકારમાં હોય તેનું નકાર બનશે, તો અહીં હકાર છે ઇઝ, તો ઇઝનું નકાર શું બનશે? ઇઝન્ટ। અને બાવળ છે એનું સર્વનામ શું થાય? ઇટ। એટલે આપણું ક્વેશ્ચન ટેક શું બન્યું? ઇઝન્ટ ઇટ, નથી। એટલે પાઠનું નામ શું છે? બાવળ સુંદર છે, નથી। હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ। દરેકે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 18 છે એ ખોલવાના છે। પેજ નંબર 18માં તમને પાઠ આપેલો છે, એ પાઠમાં જુઓ ચિત્ર દેખાય છે, એ ચિત્રમાં વનદેવી દેખાય છે અને એક બાવળનું ઝાડ દેખાય છે। આખો પાઠ છે એ વનદેવી અને બાવળના ઝાડ વચ્ચે વાતચીત કરતો છે। આપણે આ વાતચીત સાચી ગણવાની નથી, કલ્પના જ કરવાની છે। બધા સ્પેલિંગ જો તમે પાકા કર્યા હશે તો તમને બરાબર ભાષાંતર સમજાઈ જશે। હું એક એક શબ્દ કહેતી તો જવાની જ છું, પણ જો તમે સ્પેલિંગ પાકા કર્યા હોય તો વધારે સમજાશે, બરાબર? ચાલો આપણે શરૂઆત કરીએ। પહેલાં અત્યારે ખાલી તમારે બધાએ હાથમાં પેન્સિલ રાખી અને આ બુકમાં પાઠને સમજવાનો છે। પછી જ્યારે હું તમને કહીશ ને કે હવે લખો, ત્યારે ભાષાંતર આપણે લખીશું। ત્યાં સુધી દરેકે ખાલી પાઠ્યપુસ્તક અને હાથમાં પેન્સિલ રાખી અને પાઠનું ભાષાંતર સમજવાનું છે। ચલો પહેલો પેરેગ્રાફ। ધેર વોઝ એ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ। શું કહે છે? ધેર છે એનાથી વાક્યની શરૂઆત કરેલી છે। વોઝ એટલે હતું, એ બબુલ ટ્રી એટલે એક બાવળનું ઝાડ, ઇન એ ફોરેસ્ટ એટલે એક જંગલમાં। એટલે શું થાય? જંગલમાં એક બાવળનું ઝાડ હતું। ઇટ હેડ, તેને હતી, સ્ટ્રેટ સીધી બ્રાન્ચીસ ડાળીઓ। જો સ્ટ્રેટ ને બ્રાન્ચ ને આ બધા મેં તમને સ્પેલિંગ લખાવેલા છે, એટલે જો તમે વાંચ્યા હોય તો તમને આ વાક્યનું ગુજરાતી છે હું એ સમજાવું એ પહેલાં આવડી જાય। એટલે સ્પેલિંગ છે હજી પાકા ન કર્યા હોય તો બધા પાકા કરી લેજો, પ્રશ્નના જવાબ છે એ સરળ પડશે તમને લખવામાં। બાકી સ્ટ્રેટનો સ્પેલિંગ નહીં આવડે, બ્રાન્ચનું સ્પેલિંગ નહીં આવડે તો જવાબ ખોટા પડે। ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, તેને સીધી ડાળીઓ હતી। ઇટ હેડ, તેને હતા, લોંગ લાંબા, વ્હાઇટ સફેદ થોન્સ કાંટા। એટ ધ બેસ ઓફ ઈચ લીફ ટેલ, ઈચ એટલે દરેક, લીફ એટલે પાંદડાની અને ટેલ એટલે છેડા। શું કહે છે? કે દરેક પાંદડાની છેડાના, બેસ એટલે નીચેનો ભાગ, દરેક પાંદડાની છેડાના નીચેના ભાગમાં તેને લાંબા સફેદ કાંટા હતા। કોને? તો કે બાવળને। આ ત્રણેય વાક્યમાં શું કીધું આપણને? કે જંગલમાં એક બાવળનું ઝાડ હતું, તેને સીધી ડાળીઓ હતી અને તેના દરેક પાંદડાના છેડાના નીચેના ભાગમાં સફેદ કાંટા હતા। વન ડે, એક દિવસ, ઇટ લુકડ, તેણે જોયું, તેણે એટલે કોણે? બાવળે, બાવળે જોયું, એટ ધ લીવ્સ, પાંદડાઓ તરફ, ઓફ અધર ટ્રીઝ, બીજા વૃક્ષોના। એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડાઓ તરફ જોયું, એટલે બાવળ છે ને એક દિવસ એના સિવાયના જે બીજા વૃક્ષો એની સાથે ઊભા હોય ને એના પાંદડા તરફ જોઈ છે। ધ લીવ્સ, પાંદડાઓ, હેડ હતા, ડિફરન્ટ, જુદા જુદા શેપ્સ આકારના, પાંદડાઓ જુદા જુદા આકારના હતા। હવે એના આકાર ક્યાં ક્યાં હતા જુઓ? રાઉન્ડ એટલે ગોળ હતા, નેરો એટલે સાંકડા હતા, એન્ડ બ્રોડ એટલે પહોળા હતા। એક દિવસ જ્યારે આ બાવળનું ઝાડ છે એ બીજા વૃક્ષોના પાંદડા તરફ જોઈ છે ત્યારે એના પાંદડાના આકાર છે એ કોઈના ગોળ હતા, કોઈના પહોળા હતા અને કોઈના સાંકડા હતા, તેના તરફ જુએ છે। ધ બબુલ ટ્રી, બાવળનું ઝાડ, લુકડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ। બાવળનું ઝાડ લુકડ એટલે જોતું હતું અથવા જોયું, સેડલી એટલે દુઃખી થઈને, બાવળના ઝાડે દુઃખી થઈને જોયું, દુઃખી થઈને એણે ક્યાં જોયું? જુઓ, એટ ઇટ લીવ્સ, તેના પાંદડાઓ તરફ, એન્ડ થોર્ન્સ અને કાંટાઓ।
बावळना झाडे तेना पांदड़ाओ अने काटाओ तरफ दुखी थईने जोयुं। એટલે બાવળ છે એ પોતાના જ પાંદડા અને કાંટા છે એ જોઈ છે પણ દુઃખી થઈને જોઈ છે, કારણ કે બીજાના પાંદડા અને કાંટા એને સારા લાગે છે કે મારા પાંદડા તો જો ઝીણા ઝીણા છે, પછી એમાં લાંબા સફેદ કાંટાય છે, એટલે દુઃખી થઈને પોતાની તરફ જોઈ છે। ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ, ઇટ એટલે તેણે, સેડ એટલે કહ્યું, ઇટ સેલ્ફ એટલે તેની જાતને, તેણે તેની જાતને કહ્યું એટલે પોતે પોતાની જાતને કહ્યું। બાવળ છે એ પોતાને જ કહે છે, શું કહે, જુઓ, માય લીવ્સ મારા પાંદડા આર છે વેરી સ્મોલ, ખૂબ જ નાના, એન્ડ અનએટ્રેક્ટિવ, એટ્રેક્ટિવ એટલે આકર્ષક, અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષક, આપણને જોવા ન ગમે તેવા। એટલે શું કહે છે બાવળ પોતાને ને પોતાને, કે મારા પાંદડા ખૂબ જ નાના અને અનાકર્ષક છે। They are not, તેઓ નથી, like, ના જેવા, the cute, સુંદર, leaves, પાંદડાઓ, of other trees, બીજા વૃક્ષોના, તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી। શું કહે છે કે મારા પાંદડા છે એ બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી। એન્ડ અને, આઈ હેટ, હું ધિક્કારું છું, હેટ એટલે નફરત કરવી, ધિક્કારવું, માય થોર્ન્સ મારા કાંટાઓને, ટુ એટલે પણ, અને હું મારા કાંટાઓને પણ ધિક્કારું છું। એટલે પોતાને પોતાને શું કહે છે બાવળ, કે મને મારા કાંટા છે એ ગમતા નથી અને મારા ઝીણા પાંદડા જે અનાકર્ષક છે એ ગમતા નથી, જે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી। એટલે હવે આખા પેરેગ્રાફમાં શું કીધું આપણને, કે જંગલમાં એક બાવળનું ઝાડ હતું, તેની ડાળીઓ સીધી હતી, તેને લાંબા સફેદ કાંટા ક્યાં હતા, તો કે તેના દરેક પાંદડાના છેડાના નીચેના ભાગમાં। એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું, આ બધું કોણ કરે છે, બાવળ। હવે એણે પાંદડા તરફ જોયું ત્યારે એના જુદા જુદા આકાર હતા, ક્યાં ક્યાં હતા, તો કે ગોળ, સાંકડા અને પહોળા। પછી બાવળના ઝાડે પોતાની તરફ દુઃખી થઈને જોયું, તેને પોતાના ઝીણા પાંદડા અને કાંટા છે એ અનાકર્ષક લાગે છે, બીજા વૃક્ષો જેવા સુંદર દેખાતા નથી અને પોતાના કાંટાને પણ તે ગમાડતું નથી। હવે આ બધું પોતે એકલું એકલું બાવળ વાત કરતું હોય છે, એટલે આગળ શું બને છે, વનદેવી, વનદેવી જંગલના દેવી, આ બંને વચ્ચે જ આખો પાઠ છે। વનદેવી હર્ડ, હિયરનું ભૂતકાળ છે, સાંભળ્યા, વનદેવી સાંભળ્યા, બબુલ્સ બાવળના, સેડ દુઃખી, વર્ડ્સ શબ્દો, આ જે શબ્દો છે, દુઃખી થઈને પોતાને પોતાને કહે છે ને કે મારા પાંદડા છે એ બીજા વૃક્ષોના પાંદડા જેવા સરસ નથી, હું મારા કાંટાને પણ ગમાડતો નથી, એવું પોતાને પોતાને કહે છે, એવું વનદેવી સાંભળી જાય છે। એટલે વનદેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા। સી એપિયર્ડ, તેણી, એપિયર એટલે પ્રગટ થવું, ભૂતકાળ આપેલું છે, તેણી પ્રગટ થયા, બિફોર એટલે સમક્ષ, ઇટ એટલે તેની, તેણી તેની સમક્ષ પ્રગટ થયા, એટલે વનદેવી બાવળની સમક્ષ પ્રગટ થાય છે। એન્ડ સેડ, અને બોલ્યા, વનદેવી છે એ બાવળ સમક્ષ પ્રગટ થઈ અને બોલે છે, જુઓ શું બોલે છે, ડિયર બબુલ, પ્રિય બાવળ, યુ લુક વેરી અપસેટ, વેરી એટલે ખૂબ જ, અપસેટ એટલે ઉદાસ, લુક એટલે દેખાય છે, તું ખૂબ જ ઉદાસ દેખાય છે। વનદેવી છે એ બાવળને કહે છે કે તું ખૂબ જ ઉદાસ દેખાય છે, તો બાવળ એને જવાબ દે છે, બબુલ સેડ, બાવળે કહ્યું, ઓહ યસ, અરે હા, આઈ એમ, હું છું, ટૂંકો જવાબ આપેલો છે, ઓહ યસ આઈ એમ, અરે હા હું છું, એનો મતલબ શું થાય કે હા હું ખૂબ જ ઉદાસ છું। બટ વાય, બટ એટલે પરંતુ, વાય એટલે શા માટે, પરંતુ શા માટે, આસ્કડ વનદેવી, વનદેવીએ પૂછ્યું, તું ઉદાસ છો પણ શા માટે ઉદાસ છો, એવું વનદેવીએ પૂછ્યું, તો બાવળ એને જવાબ આપે છે, બીકોઝ, કારણ કે, વાયથી પ્રશ્ન કરેલો છે એટલે જવાબ બીકોઝ વડે આવે, વાયથી શા માટે અને શા માટે છે એનો જવાબ કારણથી આવે, એટલે બીકોઝ, કારણ કે, આઈ ડોન્ટ લાઈક, મને ગમતા નથી,
My, મારા, tiny, એટલે ઝીણા, leaves, એટલે પાંદડા. મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. હવે વંદેવી એને પ્રશ્ન પૂછ્યો કે તું ઉદાસ શા માટે દેખાય છે, તો એનું કારણ કે છે આ બાવળ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ, મારે હોવા જોઈએ, ગોલ્ડન સોનેરી લીવ્સ પાંદડા. શું કહે છે કે મારે સોનેરી પાંદડા હોવા જોઈએ. એન્ડ અને નો થોન્સ, કાંટા નહીં, એટ ઓલ, જરાય, અને કાંટા જરાય નહીં. એટ ઓલ એટલે જરાય અથવા બિલકુલ, બરાબર. એટલે શું કહે છે વનદેવીને કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી અને મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ નહીં. મારી એવી ઈચ્છા છે કે મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને એમાં કાંટો તો એકે હોવો જોઈએ નહીં. હવે વનદેવી શું કહે છે, પોતાની ઈચ્છા છે એ વનદેવી સમક્ષ રજૂ કરે છે બાવળ. તો વનદેવી એને કહે છે કે આઈ થિંક, મને લાગે છે કે યુ હેવ, તારી પાસે છે, એક્સલેન્ટ, ઉત્તમ કે શ્રેષ્ઠ લીવ્સ, પાંદડાઓ. મને લાગે છે કે તારે ઉત્તમ પાંદડાઓ છે. એન્ડ થોન્સ, અને કાંટાઓ, તને જે આપેલા છે કાંટાઓ અને પાંદડાઓ તે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. ટુ પ્રોટેક્ટ, રક્ષણ કરવા માટે, યોર સેલ્ફ, તારી જાતનું. સેડ વનદેવી, વનદેવી બોલ્યા. હવે શું કીધું બાવળે કે મને સોનેરી પાંદડા જોઈએ છે અને કાંટા એમાં નહીં. ત્યારે વનદેવી એને શું કીધું કે મને લાગે છે કે તને જે પાંદડા અને કાંટા આપ્યા છે ને એ તારું રક્ષણ કરવા માટે શ્રેષ્ઠ છે. છતાં પછી બાવળ માને છે કે નહીં જોઈએ. બટ બાવળ શું કહે છે, પરંતુ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. ગુડ લુકિંગ એટલે દેખાવડું, ટુ એટલે પણ, બી એટલે હોવું. બી એટલે હોવું, થવું, આની અંદર થશે હોવું. શું કહે છે, પરંતુ હું દેખાવડું પણ હોવું જોઈએ. મારા કાંટા અને ઝીણા પાંદડા છે એને લીધે હું દેખાવડું નથી, એટલે પોતાની ઈચ્છા થાય છે કે મારે દેખાવડું બનવું છે, એટલે સોનેરી પાંદડાની માંગણી કરે છે. એટલે શું કહે છે, પરંતુ હું દેખાવડું પણ હોવું જોઈએ. એન્ડ પ્લીઝ, મહેરબાની કરીને, રિમૂવ, કાઢી નાખો, દૂર કરો, માય થોન્સ, મારા કાંટાને. મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો. એન્ડ બ્લેસ મી, એન્ડ એટલે અને, બ્લેસ એટલે વરદાન આપો, મી એટલે મને, અને મને વરદાન આપો, વિથ ગોલ્ડન લીવ્સ, સોનેરી પાંદડાનું. શું કહે છે બાવળ, કહે છે પરંતુ હું દેખાવડું પણ હોવું જોઈએ, મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ, બાવળે વિનંતી કરી. બાવળ વિનંતી કરે છે વનદેવીને કે મને સોનેરી પાંદડા આપો જેમાં એક કાંટો ન હોવો જોઈએ, તમે મારા કાંટા કાઢી નાખો. હવે વનદેવી છે એ રાજી થઈ જાય છે. અને પછી શું કરે છે જુઓ, વનદેવી ટચડ, ટચ એટલે સ્પર્શ કરવો, ટચડ એટલે સ્પર્શ કર્યો. વનદેવીએ સ્પર્શ કર્યો ઇટ્સ ટ્રંક, તેના થડને, બાવળના થડને. વનદેવીએ તેના થડને સ્પર્શ કર્યો વિથ હર મેજિક સ્ટિક. હર એટલે તેની, મેજિક સ્ટિક એટલે જાદુઈ લાકડી, અને વિથ એટલે વડે. વનદેવીએ તેની જાદુઈ લાકડી વડે તેના થડને સ્પર્શ કર્યો. એટલે વનદેવી છે એ પોતાની જાદુઈ લાકડી છે એ બાવળના થડને અડાડે છે. એન્ડ ડિસએપિયર્ડ, અને અદ્રશ્ય થઈ ગયા. શું કહે છે વનદેવી છે એ બાવળના થડ છે એને પોતાની જાદુઈ લાકડી અડાડી અને પછી અદ્રશ્ય થઈ જાય છે. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, બીજા દિવસે સવાર થાય ને ત્યારે શું બને છે જુઓ. બીજા દિવસે સવારે ધ લીવ્સ, પાંદડાઓ ઓફ ધ બબુલ ટ્રી, બાવળના, બાવળના પાંદડાઓ ચેન્જડ, ફેરવાઈ ગયા, ઇનટુ, માં, શાઇનિંગ, ચમકતા, ગોલ્ડન સોનેરી લીવ્સ, પાંદડા. બીજા દિવસે સવારે, પેલા રીતે દરેક શબ્દ છે એનું ગુજરાતી એક એક શબ્દનું કરી નાખવાનું અને પછી એને વ્યવસ્થિત બોલવાનું. બીજા દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા ચમકતા સોનેરી પાંદડામાં ફેરવાઈ ગયા.
એટલે બીજા દિવસે સવારમાં શું થાય છે, બાવળના જે કાંટાવાળા ઝીણા ઝીણા પાંદડા હતા એની જગ્યાએ સવારમાં ચમકતા સોનેરી પાંદડા થઈ જાય છે. ઇટ હેડ, તેને હતા, નો નહીં, થોર્ન્સ, કાંટા, એટ ઓલ, બિલકુલ, તેને બિલકુલ કાંટા ન હતા, એના પાંદડા સોનેરી થઈ જાય છે અને એક એક કાંટો પણ રહેતો નથી. ધ બબુલ ટ્રી, બાવળનું ઝાડ, લુકડ, દેખાતું હતું, બ્યુટીફુલ, સુંદર એન્ડ વેરી હેપી, અને ખૂબ જ ખુશ. બાવળનું ઝાડ સુંદર અને ખૂબ જ ખુશ દેખાતું હતું. બટ, પરંતુ, ઇટ્સ હેપીનેસ, તેની ખુશી, ડીડ નોટ, નહીં હતી, લાસ્ટ લોંગ, લાંબો સમય, પરંતુ તેની ખુશી લાંબો સમયની હતી નહીં. વનદેવીએ બાવળના ઝાડને જે સોનેરી પાંદડા આપ્યા એની ખુશી છે એ લાંબો સમયની હતી નહીં. એટલે કે એની આ ખુશી છે એ લાંબો સમય ટકતી નથી. એટલે શું થતું હશે, આગળ વાંચીએ. સમ પીપલ, થોડાક લોકો, પાસિંગ, પસાર થઈ રહ્યા, થ્રુ ધ ફોરેસ્ટ, જંગલમાંથી, થ્રુ એટલે માંથી, કેટલાક લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, ધીસ એટલે આ, વન્ડરફુલ એટલે અદ્ભુત, અને લુકડ એટલે જોયું. શું કહે છે, જંગલમાંથી પસાર થતા કેટલાક લોકોએ આ અદ્ભુત ઝાડ તરફ જોયું. હવે જંગલમાંથી પસાર થતા હોય અને બધા પાંદડા છે એને લીલા અને એવા કલરના જ પાંદડા હોય એની જગ્યાએ અહીં સોનેરી પાંદડું દેખાય તો જંગલમાંથી પસાર થતું કોઈ પણ વ્યક્તિને શું લાગે, નવાઈ લાગે. એટલે કયો શબ્દ વાપરેલો છે, વન્ડરફુલ, અદ્ભુત. જંગલમાંથી પસાર થતા લોકોએ આ અદ્ભુત ઝાડ તરફ જોયું એટલે બધા લોકો જે જાય છે એને ધ્યાન એની પર પડે છે. તે સો, તેઓએ જોયું, હવે આ લોકો છે એણે જોયું, શું જોયું, જુઓ, ધ ગોલ્ડન લીવ, સોનેરી પાંદડાઓને, એન્ડ સ્ટાર્ટેડ, અને શરૂ કર્યું, પ્લકિંગ, તોડવાનું, ધેમ તેને, આ જે લોકો છે એણે આ સોનેરી પાંદડાઓને જોયા અને તેને તોડવાનું શરૂ કર્યું. સોનેરી પાંદડાને જોઈ અને આ જંગલમાંથી પસાર થતા લોકો છે એને તોડી લે છે. ધ બબુલ ટ્રી બેગ્ડ, BEG, બેગ એટલે આજીજી કરવી, એનું ભૂતકાળ આપેલું છે બેગ્ડ. બાવળના ઝાડે આજીજી કરી, બાવળનું ઝાડ છે એ આજીજી કરતું શું બોલે, જુઓ, પ્લીઝ, મહેરબાની કરીને, ડોન્ટ ટેક, ટેક એટલે લેવું, ડોન્ટ એટલે નહીં, માય ગોલ્ડન લીવ્સ, મારા સોનેરી પાંદડા, આઈ લવ ધેમ, મને તે ગમે છે. શું કહે છે આજીજી કરતું, કે મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા લો નહીં, મને તે ગમે છે. જ્યારે આ લોકો છે એના પાંદડા તોડતા હોય ત્યારે બાવળ છે એને આજીજી કરતું કહે છે કે મહેરબાની કરીને મારા પાંદડા તોડો નહીં, મને તે ગમે છે. તો એક માણસ શું કહે છે, એ મેન સેડ, એક માણસે કહ્યું, આઈ વિલ શેલ, હું વેચીશ ધ લીવ્સ, પાંદડાઓને, હવે સોનેરી પાંદડા છે એટલે માણસોના મન લલચાયા છે એટલે જ તોડે છે. હવે તોડીને શું કરવાના, જુઓ, આઈ વિલ શેલ, હું વેચીશ ધ લીવ્સ, પાંદડાઓને, હું પાંદડાઓને વેચીશ, એન્ડ બાય, અને ખરીદીશ, થિંગ્સ, વસ્તુઓ, ફોર માય ફેમિલી, હું પાંદડાઓને વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. ધેન, પછી, ધેય, તેઓ છે એ થોડાક લોકો માટે વાપરેલું છે, રેન અવે, રેન અવે એટલે ભાગી ગયા, હેપીલી એટલે ખુશીથી, વીથ એટલે સાથે, ઓલ એટલે બધા, ધ ગોલ્ડન લીવ્સ એટલે સોનેરી પાંદડા, પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. હવે જંગલમાંથી સોનેરી પાંદડા છે એ તોડી લે છે, પછી એને ભાગવાનું જ રહે, એટલે બધા સોનેરી પાંદડા છે એ તોડી લે છે, તોડી અને પછી બધા ત્યાંથી નાસી જાય છે, રેન અવે, નાસી ગયા કે ભાગી ગયા કે દોડી ગયા. તો બબુલ ટ્રી, હવે પહેલાં તો એને લીલા પાંદડા હતા કાંટાવાળા એ નથી, હવે સોનેરી પાંદડા છે એ પણ આ કેટલાક લોકો જંગલમાંથી પસાર થતા હતા એ લઈ ગયા, એટલે હવે એની પાસે એક પાંદડું જ નથી, એમનું મૂભું છે. એટલે જુઓ, ધ બબુલ ટ્રી લુકડ અગલી, અગલી એટલે કદરૂપું,
વિધાઉટ એટલે વગરનું, લીવ્સ એટલે પાંદડાઓ. બાવળનું ઝાડ પાંદડા વિનાનું કદરૂપું દેખાતું હતું. બાવળનું ઝાડ છે એ પાંદડા વગરનું કદરૂપું દેખાતું હતું. ધ બબુલ ટ્રી, બાવળના ઝાડે સ્ટાર્ટેડ, શરૂ કર્યું વિપિંગ. વિપ એટલે રડવું, રડવાનું. હવે એની પાસે એકેય પાંદડું રહ્યું નહીં એટલે બાવળનું ઝાડ છે એ પાછું રડવા લાગે છે. બાવળના ઝાડે રડવાનું શરૂ કર્યું. હવે શું થયું, પહેલી વખત જ્યારે બાવળનું ઝાડ છે એ પોતાને ને પોતાને ધિકારતું હતું ને કે મને પાંદડા ગમતા નથી, કાંટા ગમતા નથી, એટલે વનદેવી છે એ બધું સાંભળી અને સેની સામે પ્રગટ થાય છે. પછી વનદેવી છે એની પહેલી ઈચ્છા પૂરી કરે છે કે જા મેં તને સોનેરી પાંદડા આપ્યા. બીજે દિવસે સોનેરી પાંદડાય થઈ જાય, પણ એ સોનેરી પાંદડા છે એ એના એની પાસે રહેતા નથી. જંગલમાંથી પસાર થતા લોકો એને લઈ જાય છે એટલે પાછું એ કદરૂપું બની જાય છે. અત્યારે એની પાસે એકેય પાંદડું નથી, પોતાના પહેલાં હતા એ નહીં અને સોનેરી નહીં, એટલે એ કેવું દેખાતું હતું, કદરૂપું. અને પછી એ પાછું રડવા લાગે છે. હવે એ રડતું હોય પછી શું થાય જુઓ, આફ્ટર 3 ડેઝ આ બની જાય છે બનાવ. પછી 3 દિવસ વીતી જાય છે. આફ્ટર 3 ડેઝ એટલે 3 દિવસ પછી વનદેવી એપિયર્ડ, વનદેવી પ્રગટ થયા. અગેઇન ફરીથી એન્ડ સેડ અને બોલ્યા. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા. 3 દિવસ પછી વનદેવી છે એ પાછા પ્રગટ થાય છે અને બોલે છે. શું બોલે જુઓ, ડિયર બબુલ, પ્રિય બાવળ, વાય શા માટે ડુ યુ લુક, તું દેખાય છે સો અપસેટ, ખૂબ જ ઉદાસ. શું કહે છે, પ્રિય બાવળ તું શા માટે ખૂબ જ ઉદાસ દેખાય છે એને પ્રશ્ન કરે છે વનદેવી. વાય આર, વેર એટલે ક્યાં, આર એટલે છે, યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનેરી પાંદડા, તારા સોનેરી પાંદડા ક્યાં છે. બે પ્રશ્નો પૂછ્યા કે તું શા માટે ખૂબ જ ઉદાસ દેખાય છે, તારા સોનેરી પાંદડા ક્યાં છે. આઈ બ્લેસ્ડ યુ, મેં તને વરદાન આપ્યું હતું, વિથ ગોલ્ડન લીવ, સોનેરી પાંદડાનું, મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું. ડીડન્ટ આઈ, નહોતું આપ્યું, જુઓ ક્વેશ્ચન ટેગ છે. હવે ડીડ શા માટે આપેલું છે, કારણ કે બ્લેસ છે ને એ ક્રિયાપદ કેમાં આપેલું છે, ભૂતકાળમાં. બ્લેસ્ડ એટલે ડુ, ડઝ અને ડીડ એમાંથી પહેલાં ભૂતકાળ લખ્યું છે. પછી આઈ બ્લેસ્ડ યુ એ હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ એનો નકાર બને એટલે ડીડનું શું કરી નાખ્યું, ડીડન્ટ. અને વનદેવીએ પોતે જ કહે છે કે મેં તને વરદાન આપ્યું હતું, નહોતું આપ્યું, એટલે સર્વનામ આઈનું આઈ. શું કહે છે આમાં વનદેવી, એમ કહે છે કે મેં તો તને સોનેરી પાંદડા આપ્યા હતા, નહોતા આપ્યા. તો બાવળ જવાબ આપે છે, યસ, હા, યુ ડીડ, તમે આપ્યા હતા, તમે મને વરદાન આપ્યું હતું સોનેરી પાંદડાનું. ટૂંકો જવાબ છે, યસ યુ ડીડ. એની અંદર આખું વાક્ય આપણે સમજી લેવાનું છે કે હા, તમે મને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું. બટ, પરંતુ, હવે શું બને છે એને ખબર જ છે, પણ એ વનદેવીને વર્ણવે છે. સમ પીપલ, કેટલાક લોકોએ, ટુક અવે, લઈ ગયા, ઓલ, બધા જ, માય ગોલ્ડન સ્લીવ, માય ગોલ્ડન લીવ્સ, મારા સોનેરી પાંદડાઓ. વનદેવી છે એને આ બાવળનું ઝાડ કહે છે, પરંતુ કેટલાક લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ, હવે, આઈ થિંક, મને લાગે છે કે, આઈ શુડ હેવ, મારે હોવા જોઈએ, સ્પાર્કલિંગ એટલે ચળકતા, ગ્લાસ એટલે કાચ, અને લીવ્સ એટલે પાંદડા. મને લાગે છે કે હવે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. હવે વનદેવી સમક્ષ બાવળ શું કહે છે કે પહેલાં તમે મને સોનેરી પાંદડા આપ્યા, એ તો જંગલમાંથી પસાર થતા લોકો છે એ લઈ ગયા, હવે તમે મને કાચના ચળકતા પાંદડા આપો. એની બીજી ઈચ્છા કે હવે તમે મને કાચના ચળકતા પાંદડા આપો. દેવી, ડોન્ટ ફરગેટ, ફરગેટ એટલે ભૂલી જવું, ડોન્ટ એટલે નહીં, ભૂલશો નહીં, ટુ રિમૂવ, કાઢી નાખવાનું, માય થોર્ન્સ, મારા કાંટા. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં, તમે મને કાચના ચળકતા પાંદડા આપો પણ મારા કાંટા કાઢવાનું ભૂલતા નહીં. સેડ ધ બબુલ ટ્રી, બાવળના ઝાડે કહ્યું.
બાવળનું ઝાડ છે એ શું કહે છે હવે બીજી વખત, કે હવે મારી ઈચ્છા છે કે હવે તમે મને કાચના ચળકતા પાંદડા આપો અને મારા કાંટા કાઢવાનું ભૂલતા નહીં. હવે શું કહે છે વનદેવી? સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. શું કહે છે કે સોરી એટલે કે માફ કરજે, બટ પરંતુ આઈ ફીલ મને લાગે છે ધેટ કે ઇટ મે બી રિસ્કી, તે કદાચ જોખમી બનશે. રિસ્કી એટલે જોખમી, જોખમથી ભરેલું, અને બી એટલે બનવું. શું કહે છે વનદેવી કે હું તને કાચના ચળકતા પાંદડા આપું પણ તે તારા માટે કદાચ જોખમી બનશે. ધેટ મે બી ટ્રુ, ધેટ એટલે તે, મે એટલે કદાચ, બી એટલે બને, ટ્રુ એટલે સાચું, પણ તે કદાચ સાચું બને પણ. આગળ ધ સ્પાર્કલિંગ ચળકતા ગ્લાસ કાચના લીવ્સ પાંદડા વિલ શાઇન, ચમકશે. કાચના ચળકતા પાંદડા ચમકશે ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં. સૂર્યનો પ્રકાશ છે એમાં આ કાચના ચળકતા પાંદડા છે એ ચમકશે. તમે જે કહો છો એ સાચું, કદાચ તે મારા માટે જોખમી હશે, પણ આ કાચના ચળકતા પાંદડા જો તમે મને આપો ને તો સૂર્યના પ્રકાશમાં એ ચમકશે. આઈ વિલ લુક, હું દેખાઈશ, લાઈક ના જેવું, એ ટ્રી ઓફ લાઇટ, પ્રકાશના વૃક્ષ, હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. તમે મને આ કાચના ચળકતા પાંદડા આપો ને તો એ પાંદડાને કારણે હું એક પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ, મારામાંથી પ્રકાશ નીકળતો હોય તેવું. પ્લીઝ મહેરબાની કરીને ડુ ઇટ, તે કરો, ફોર મી મારા માટે, મહેરબાની કરીને તે મારા માટે કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી, બાવળના ઝાડે વિનંતી કરી. શું કહે છે કે હવે તમે મને કાચના ચળકતા પાંદડા આપો અને જો તમે મને આપો ને તો એ સૂર્યના પ્રકાશમાં ચમકશે, અને તમે આટલું મારા માટે કરો એવી બાવળનું ઝાડ છે એ વિનંતી કરે છે. ઓલ રાઇટ, સારું, એઝ યુ વિશ, તારી ઈચ્છા મુજબ, સેડ વનદેવી. વનદેવી શું કહે છે કે સારું, તારી ઈચ્છા પ્રમાણે, એટલે એનો અર્થ શું થાય કે એને કાચના ચળકતા પાંદડા છે એ એનું વરદાન આપી દે છે કે હવે તને કાચના ચળકતા પાંદડા છે એ મળી જશે. ચાલો આપણે આજે અહીં સુધી રાખીશું. અહીં સુધી દરેકે ભાષાંતર છે એ એકવાર ફરીથી જોઈ લેવાનું છે. હવે આવતા લેક્ચરમાં આનાથી આગળ આપણે ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.